હેલો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પાંચ કર્મચારી વ્યવસ્થાનો બીજો ટૉપિક આજે ભણવા જઈ રહ્યા છે ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો હવે એમાં આપણે આમ જોવા જે આખી પ્રક્રિયા ભણ્યા હતા બસ ભરતી પસંદગી તાલીમ બટ્ટી બદલી અપકર છૂટા કરો વળતર પ્રોત્સાહન નિવૃત્તિ પછીના કાર્ય આ બધા કાર્યો આપણે ચાર જ કાર્યોનો અભ્યાસ કરવાનો છે એમાં પહેલા નંબર છે ભર તો ભરતીને અંગ્રેજીમાં કહેવાય રિક્રુટમેન્ટ એ જ્યાં સુધી ધંધાકીય એકમનો અસ્તિત્વ છે ત્યાં સુધી ભરતીની પ્રક્રિયા ચાલુ રહેવાની ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે નવ ધંધાકીય એકમ સ્થાપવા માટે ચાલુ ધંધાકીય એકમનો વિકાસ કરવા માટે કોઈ કર્મચારી નિવૃત્ત થાય કોઈ કર્મચારી મૃત્યુ પામે કોઈ કર્મચારી રાજીનામું આપીને જાય તેવા કારણોસર ભરતી કરવી પડે છે હવે સામાન્ય અર્થ જોઈએ ભરતીનો તો કર્મચારીને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે તે થવું પડે છે શોધવા પડે છે અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવી પડે છે વિશાળ અર્થમાં જોઈએ તો ભરતી કોને કહેવાય તો યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા સમય પણ યોગ્ય હોવો જોઈએ સંખ્યા નિશ્ચિત હોવી જોઈએ પચાસ કર્મચારીઓ લેવાના છે જગ્યા પણ નક્કી હોવી જોઈએ આ જગ્યા માટે લેવાના છે લાયકાત પણ નક્કી હોવી જોઈએ કે આડી ડિગ્રી આટલી આવડત ધરાવતા વ્યક્તિઓ લેવાના છે તો ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે શું કહેવાય ભરતી હવે ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન સોર્સીસ ઓફ રિક્રુટમેન્ટ આંતરિક પ્રાપ્તિ સ્થાન કયા તો બઢતી આપીને બદલી કરીને કર્મચારીના મિત્રો કે સગા સંબંધીઓ દ્વારા અગાઉ છૂટા થયેલા કર્મચારીને પરત બોલાવીને બઢતી સાથે બદલી આપીને અને પ્રતિક્ષા કરી આંતરિક એટલે શું કે ધંધાકીય એકમની અંદરથી જ કર્મચારીઓ મળી જાય અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે શું ધંધાકી એકમની બહારના તો જોઈએ આંતરિક પ્રાપ્તિ સ્થાન એમાં પહેલું બઢતી આપીને તો બઢતી અંગ્રેજીમાં કહેવાય પ્રમોશન વર્તમાન કર્મચારીને પોતાના હોદ્દા કરતાં ઊંચા હોદ્દામાં લઈ જવામાં આવે તેને બટ્ટી કહેવામાં આવે છે બટ્ટી એટલા માટે આપવામાં આવે છે જેથી કરીને આત્મવિશ્વાસમાં વધારો થાય કાર્ય જુસ્સો વફાદારી વધે એટલા માટે બટ્ટી આપવામાં આવે છે એ કહેવાય કે આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીનું કામ હોશિયારી પ્રમાણિકતા તથા વફાદારી જે બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બટ્ટી આપે છે પોતાના જ કર્મચારીઓને ઉચ્ચ હોદ્દા પર લઈ જવાનો હોવાથી તેનો કાર્ય જુસ્સો ઉત્સાહ વફાદારી જાળવી શકાય છે તેને કારણે કર્મચારીનો પગાર હોદ્દો અને સત્તા જવાબદારીમાં શું થાય છે વધારો થાય ભઠ્ઠી આપવામાં આવે તો કમમાં રહેલા કર્મચારીને ભઠ્ઠી આપવામાં આવે તો તેનો પગાર પણ વધે છે સત્તા અને જવાબદારીમાં પણ શું થાય છે વધારો થાય છે બીજો મુદ્દો કહો છે બદલી કરીને તો એક ધંધાકીય કમમાં કર્મચારીની અછત પૂર્ણ કરવા માટે બીજા ધંધા કે એકમમાં કર્મચારી છત હોય તો પરિવર્તિત કરવા માટે બદલી કરવામાં આવે છે બદલી માટે બીજા કારણો પણ હોઈ શકે કે ધંધાકીય એકમમાં રહેલો કર્મચારી ગેસીસ આચરતો હોય ત્યારે પણ બદલી કરી શકાય છે પણ તેની યોગ્ય લાયકાત ન હોય આ બીજી જગ્યાએ કર્મચારીની અછત હોય તો ત્યાં તેની આવડત ધરાવતો કર્મચારી મૂકવામાં આવે છે તો એકમના એક વિભાગમાં કર્મચારીની અછત હોય તેવા સંજોગોમાં એકમના અન્ય વિભાગમાં જરૂર કરતાં વધુ કર્મચારી હોય ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાત ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીને અછતને શું કરી શકાય દૂર કરી શકાય એ અછતને દૂર કરવા માટે બદલી કરવામાં એ ધંધાકીય એકમની અંદર જ એક વિભાગમાંથી બીજા વિભાગમાં લઈ જવામાં આવે છે ત્રીજો મુદ્દો કર્મચારીના મિત્રો કે સગા સંબંધો તક આપીને ધંધાકીય એકમમાં જગ્યા ખાલી પડી હોય તો ધંધાકી એકમમાં જ કામ કરતા કર્મચારીઓને એમ કહેવામાં આવે કે તમારા કોઈ મિત્ર કે સગા સંબંધી હોય તો બોલાવી લાવજો આપણે તે આપણે આપણે તેને કર્મ નોકરી તરીકે રાખીશું તો આપણે જો આપણા મિત્ર કે સગા સંબંધીને બોલાવીએ અને એને નોકરી તરીકે તક આપવામાં આવે તો આપણામાં ઉત્સો જુસ્સા વધે છે અને એક એક પ્રાઉડ ફીલ થાય ગર્વની લાગણી અનુભવે તો એકમમાં ખાલી પડતી જગ્યાઓ ભરવી ભરવા માટે વર્તમાન કર્મચારીઓને માહિતી આપવામાં આવે છે અને યોગ્ય લાયકાત ધરાવતા તેમના કે મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે છે કે બોલાઈ આવો કે આપણા ત્યાં નોકરી માટે તેઓ પાસેથી અરજી મેળવી ભરતી કરવામાં આવે છે પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સગા સહભાગી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીનો ઉત્સો ધગસ તો વધે છે એનો ઉત્સાહ પણ વધે છે ધગસ પણ વધે છે તેને કારણે તેઓને ગર્વની લાગણી પણ અનુભવે છે તેમ કહેવાય એટલે કે પ્રાઉડ ફીલ થાય છે કે મારા જ મિત્ર કે મારા સગા સંબંધી ધંધા કે એકમમાં તક આપી એ ઉત્સાહ ધગસ જાળવી રાખવા માટે કર્મચારી એકમના જ કર્મચારીઓને તક આપવામાં આવે છે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓ પરત બોલાવી ભૂતકાળમાં કોઈ કર્મચારી એકમમાં કામ કરી ગયા હોય અને એનું કામ યોગ્ય હોય આવડત ધરાવતું હોય અને એ જ કર્મચારીઓના જ્ઞાન અનુભવ ધંધા કે એકમને જોતો હોય તો એકમમાં રહેલા કર્મચારીઓને પરત બોલાવવામાં આવે ભૂતકાળમાં જે કર્મચારી એકમમાં કામ કરતા હતા તેમને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય તેમાંથી સંચાલકો અનુભવી જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીઓને પરત બોલાવી ભરતી કરી શકે છે અનુભવી કર્મચારીઓ કારણ દક્ષ કર્મચારીઓને પરત બોલાવવામાં આવે છે જેથી કરી એનો અનુભવનો લાભ એના જ્ઞાનનો લાભ ધંધાકીય એકમને પણ મળે ઓકે પાછો મુદ્દો બઢતી સાથે બદલી કરીને કેટલીક વાર આપણે બદલી કરવા તૈયાર થતા નથી કે એક વિભાગમાંથી બીજા વિભાગમાં એક શહેરમાંથી બીજા શહેરમાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર થતા નથી તો અંધાર્ક એકમનો સંચાલક કે એકમનો માલિક એમ કહે છે કે અમે તમને બઢતી આપવા તૈયાર છે પ્રમોશન આપવા તૈયાર છે પગારમાં વધારો થાય હોદ્દો લાયકાત હોદ્દો સત્તાની જવાબદારીમાં વધારો થાય તો વ્યક્તિ તૈયાર થાય છે ભટ્ટી સાથે બદલી કરીને તો આ પદ્ધતિમાં એકમના હાલના કર્મચારીને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કર્મચારી કાર્યક્ષમતા વફાદારી અનુભવને ધ્યાનમાં રાખી ભટ્ટી સાથે બદલી કરવામાં આવે બઢતી પણ આપે છે એના હોદ્દામાં વધારો થાય છે અને સત્તા જવાબદારી વધે સાથે સાથે પગાર પણ વધે છે દાખલા તરીકે મનપસંદ શહેરમાં કે વતની નજીક બઢ્ઠી સાથે બદલી કરવામાં આવે આથી એકમ રહેલા કર્મ છે જુસ્સો વધે છે આત્મવિશ્વાસ વધે છે કાર્ય જુસ્સો વધે છે તેમ કહેવાય વેરી મોસ્ટ ટાઈમ પ્રત્યક્ષ યાદી ક્યારેક તમને બે માર્ક્સમાં કે એક પાછળ પૂછે કે પ્રત્યક્ષ યાદી સમજાવો તો પ્રત્યક્ષણ યાદી એટલે શું અંગ્રેજીમાં કહેવાય વેઇટિંગ લિસ્ટ કહેવાય ભરતી કરી હોય બે હજાર કર્મચારીઓની ધ્યાન રાખજો બે હજાર કર્મચારી અરજી આવી હોય અને એમાંથી ત્રણસો કર્મચારીઓ લેવાના હોય તો એમાંથી ભરતી થઈ હોય ભરતી થઈ હોય સાતસો કર્મચારીઓની પછી ધીમે ધીમે પસંદગી થાય ત્રણસો પચાસ કર્મચારીઓની પણ લેવાના કેટલા ત્રણસો તો બાકીના પચાસ કર્મચારીઓને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવે છે અને જ્યારે ભવિષ્યમાં જરૂરિયાત ઉદ્ભવે ત્યારે એ જ કર્મચારીઓને બોલાવવામાં આવે કે જેથી કરીને વારંવાર ભરતી પાછળનો ખર્ચ કરવો પડતો નથી વારંવાર ભરતીની પ્રક્રિયા કરવી પડતી નથી તો જો ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે જેને પ્રતીક્ષા યાદી કહે છે આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે જેને કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી એનો ફરીથી ભરતી પ્રક્રિયાનો કોઈ ખર્ચ કરવો પડતો નથી અને પ્રતિક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે માનો કે ત્રણસો કર્મચારીઓ છે એમણે દસ કર્મચારીઓ પાછા રાજીનામું આપીને ગયા તો બાકીના પચાસ કર્મચારીઓ બધા એમાંથી ક્રમ અનુસાર એકથી દસમાં આવવા માગતા કેટા હતા કે ત્રણ જણા અગિયારથી વીસમાં કેટલા આવા માગી બાકીના છ જણા અને એકવીસથી ત્રીસમાં એક જણા એમ કહી દસથી પછી પ્રત્યક્ષ યાદીમાંથી ભરતી થાય ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે તેને પ્રત્યક્ષ યાદી કહે છે બાહ્ય પ્રાપ્તિ બાહ્ય એટલે શું કે ધંધાકીય એકમની બહારના બહારથી આપણને ભરતી કરવા કર્મચારીઓની ભરતી કરીએ છીએ આપણે તો જોઈએ જાહેરાત દ્વારા જાહેરાત એ ધંધાકીય એકમ માટેનું ભરતી માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે ત્યાંથી જાહેરાત અસરકારક હોય તો ઝડપથી ભરતી થઈ શકે જાહેરાત કયા માધ્યમ દ્વારા થઈ શકે તો ન્યૂઝપેપર વર્તમાનપત્રો દ્વારા ધંધાકીય સામાયિકો દ્વારા વિશિષ્ટ વ્યવસાય માટેના સામયિકો દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે અને આ ઉપરાંત આ ઉપરાંત જે કર્મચારીની જરૂરિયાત હોય એટલે કે ઉમેદવારની જરૂરિયાત ટેલિવિઝન ઇન્ટરનેટ વેબસાઇટ પર જાહેરાત જોઈને ઓનલાઈન અરજી પણ કરી શકે છે એટલે કે દૂર દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજીઓ પણ મંગાવી શકાય છે અને તેમાંથી યોગ્ય કર્મચારીની પસંદગી કરી શકાય છે એટલે જો તમે ન્યૂઝપેપરમાં જાહેરાત આપો તો આખા ગુજરાતમાં ન્યૂઝપેપર જાય ત્યારે જાહેરાત દરેક જગ્યાએ જાય તો દૂર દૂરના સ્થળેથી જેને પણ નોકરીની જરૂરિયાત હોય એ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે સિલેક્શન પણ ઓનલાઈન થાય રાઈટ બીજો મુદ્દો છે રોજગાર વિનિમય કચેરી દ્વારા તો જે વ્યક્તિ યોગ્ય લાયકાત ધરાવે છે તે ઉમેદવાર પોતાનું નામ સરનામું શૈક્ષણિક લાયકાત અનુભવ પોતાની આવડત કૌશલ્ય કોમ્પ્યુટર સ્કિલ આ બધી બાબતો આ બધી બાબતોની નોંધણી એને રોજગાર વિનિમય કચેરીમાં કરાવવાની રહે છે પહેલાં આવું હતું પણ તે હાલ આ ક્રેસ કેવો થઈ ગયો છે ઓછો થઈ ગયો છે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવવાનો જ્યારે કોઈ ખાનગી કંપનીને કે સરકારને જ્યારે આવા કર્મચારીઓની જરૂરિયાત હોય ત્યારે રોજગાર વિનિમય કચેરી કચેરીમાંથી આ યાદી મેળવી આ યાદી મેળવી જરૂર જરૂર લાય લાગતા લાયકાત ધરાવતા કર્મચારીઓને બોલાવવામાં આવે છે અને તેમના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે કેમ કે લાયકાત આવડત ધરાવતા કર્મચારીઓને તેમાંથી પસંદગી કરવામાં આવે છે તો સરકારી અને ખાનગી રોજગારી વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા ઉમેદવારોનું નામ સરનામું શિક્ષણ લાયકાત અનુભવ અને કૌશલ્ય જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે જે એકમો આ સંસ્થાની સેવા માગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે ત્યાર બધી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય પસંદગી પણ યોગ્ય ઉમેદવાર કરેલો હોવો જોઈએ ગમે તેવો નહીં રાઇટ શૈક્ષણિક સંસ્થાઓ કેટલી બધી શૈક્ષણિક સંસ્થાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થી ભણતો હોય ત્યાં જ ભરતી મેળા યોજે છે અને એ જ કેમ્પસમાંથી તેને નોકરી માટે લેવામાં આવે છે તો તમે જોયું હશે આઈએમ આઈઆઈટી ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કેટલીક ગ્રેજ્યુએશનની કોલેજો છે જે તમે ટીવાયમાં હોવ તો ત્યાં જ ભરતી મેળા યોજે છે તમારા ટીવાય એન્ડ હોય ત્યાં જ તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે કેમ્પસ ઇન્ટરવ્યૂ કહેવાય ભરતી મેળા યોજે છે વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ કોલેજો અને યુનિવર્સિટીનો સંપર્ક કરી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરે છે અને એકમમાં જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીની જરૂર હોય તે અંગે કોલેજ કેમ્પસમાં રૂબરૂ મુલાકાત ગોઠવીને ભરતી કરી શકાય દાખલા તરીકે આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવી સંસ્થાઓ દર વર્ષે આવા ભરતી મેળા પણ યોજે છે કેમ યોજવામાં આવે છે કે જેથી કરીને જે જગ્યાએ જે જગ્યાએ હાયર એજ્યુકેશન વિદ્યાર્થીઓ મેળવ્યું છે ત્યાં તેમની ભરતી થાય છે અને એ જ વિદ્યાર્થીઓને ત્યાં તક મળે છે નોકરી કરવા માટેની ચોથો મુદ્દો છે મજૂર સંઘો દ્વારા તો મજૂર સંઘો પણ ધંધાકીય એકમના એક કામદાર કહેવાય છે તે પણ શું કરે છે વિવિધ સભ્યોની નોંધણી કરાવે છે અને જ્યાં ધંધાકીય એકમમાં જેની જરૂર હોય ત્યાં ધંધાકીય એકમમાં નોકરી માટે જાય છે અને પોતાની આજીવિકા મેળવે છે મજૂર સંઘો ધંધાકી એકમના કામદાર સભ્યો નોંધણી કરતા રહે હોય છે ક્યારેક એકમમાં કામ ઓછું થતાં અથવા અન્ય કોઈ કારણસર કામદારો છૂટા કરાય છે કામમાં વધારો થતાં મજૂર સંઘોની મદદથી આવા કામદારોની ભરતી કરવામાં આવે દાખલા તરીકે કાપડ ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ તો આ શું છે મજૂર સંઘોનું એક યુનિયન છે એસોસિએશન પછી છે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા તો આ પદ્ધતિમાં શું હોય કે સંચાલક અને કોન્ટ્રાક્ટર બંને વચ્ચે કરાર થાય છે અને કોન્ટ્રાક્ટરના હાથ નીચે કામદારો કાર્ય કરતા હોય છે કોન્ટ્રાક્ટર બધા જ બધા જ પ્રકારના કામની જવાબદારી નિભાવે છે તો કોન્ટ્રાક્ટર બધા કામદારોના સંપર્કમાં રહે છે સંચાલક કે માલિકને તેને સંપર્કમાં રહેવું પડતું નથી હા આ બાબતમાં ખાસ આ બાબતમાં ખાસ એકમમાં રહેલા કર્મચારીનું શોષણ થવાની શક્યતા સો ટકા છે આ પદ્ધતિમાં ઠેકેદારો એટલે કે કોન્ટ્રાક્ટરો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે અહીં ધંધાકીય એકમ એ ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવાનો કરાર થાય છે હમણાં જ કહ્યું કે જવાબદારી પોતે સ્વીકારે છે કરાર પણ કરવાનો હોય છે ઠેકેદાર જુદા જુદા કામના કલાકોના કામદારોના સંપર્કમાં રહે છે તેના ઠેકેદારના હાથની નીચે કોણ છે એટલે કોન્ટ્રાક્ટરના હાથની નીચે કામદારો છે એકમને જરૂર પડે ત્યારે દરે કામદારો પૂરા પાડે છે દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ ખાણ ઉદ્યોગ ચાના બગીચા આ પદ્ધતિમાં કામદારો શોષણ થવાની શક્યતાઓ રહેલી છે અને બિનકુશળ કામદારો આ રીતે પૂરા પાડવામાં આવે છે જે લોકો તાલીમ પામેલા નથી એવા કામદારો આ રીતે પૂરા પાડવામાં આવે છે જેમાં કર્મચારીઓ શોષણ થાય ઓછા વેતને વધુ કાર્ય કરવું પડે ત્યાર પછી છે દ્વાર પર ભરતી એટલે કે ગેટ પર ભરતી તો તમે જોયું હશે કે મોટા મોટા શોરૂમ અથવા તો દુકાનની બહાર કંપનીની બહાર લખ્યું હશે કે માણસો જોઈએ છે સેલ્સમેન જોઈએ છે ગર્લ જોઈએ છે તો એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારીઓ મેળવી શકાય અને ખાસ કરીને રોજમદાર કર્મચારીઓ માટે આ પદ્ધતિ વધુ અનુભવ રોજમદાર એટલે શું રોજીરોજ કામ કરે રોજ વેતન મેળવે એ રોજમદાર કહેવાય આધુનિક પદ્ધતિ તો હાલ વર્તમાન પદ્ધતિ કેવી છે કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અરજી કરવામાં આવે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પરીક્ષા આપવામાં ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પરિણામ મેળવે અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા નિમણૂક મેળવે તો ખ્યાલ આવે કે એકમમાં ઉમેદવાર છે એ કુશળ છે કે કેમ તેની માહિતી પણ મળે છે એટલે ઇન્ટરનેટનો પોતે ઉપયોગ કરે છે કે નહીં તો જુદી જુદી અત્યારે હાલ એજન્સીઓ શું કરે છે આ પ્રમાણેની કામગીરી કરે છે તમે જોજો ગવર્મેન્ટ જોબ પણ ગવર્મેન્ટ જોબને લગતી જે પરીક્ષાઓ છે ને એ હવે લગભગ કેવી થઈ ગઈ અરજી ઓનલાઈન પરીક્ષા ઓનલાઈન પરિણામ ઓનલાઈન પણ પરીક્ષા તારો ઓફલાઈન લે છે પણ આ બધી અરજી ઓનલાઈન કરે છે પરિણામ ઓનલાઈન આપે નિમણૂક ઓનલાઈન કરે ઇન્ટરવ્યૂ પાછી ઓફલાઈન થાય તો વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે એકમ જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે યો તેવો ઉમેદવાર મેળવી શકે અને હવે જો તમારે નોકરીની જરૂરિયાત હોય તો તમે શું કરો નોકરી ડોટ કોમમાં રજીસ્ટ્રેશન કરો તો જે ખાનગી કંપનીની જરૂરિયાત હોય તો તમને કોલ કરે મેસેજ કરે મેઇલ કરે આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે જેમ કે અરજી પરીક્ષા પરિણામ નિમણૂક વગેરે હમણાં વાત કરીએ પ્રમાણે તો આ પદ્ધતિમાં ઉમેદવાર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો તે મહત્તમ લાભ લઈ શકે એની પાસે તે માહિતી મેળવેલો હોવો જો કોમ્પ્યુટરની માહિતી મેળવી શકે તેમ હોવો જોઈએ ઇન્ટરનેટ શા માટે કુશળ કર્મચારીઓની ભરતી માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન જે હોશિયાર છે એના માટે આ યોગ્ય પ્રાપ્તિ છે તેમ આધુનિક પદ્ધતિ અત્યારે હાલની આવી ઓકે વિદ્યાર્થી મિત્રો આભાર